આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જ ગુજરાતમાં મહિલાઓ પર અત્યાચારના દ્રશ્યો જોવા મળ્યા, તે પણ ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં. અહીં કોંગ્રેસની મહિલા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને મામલો એટલો વિચકાયો કે 30 મહિલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી. શું છે તમામ વિગત તે જાણીએ આ વિડીયોમાં. નમસ્કાર, હું નીલમ ખારેચ, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. આજે મહિલાઓનો દિવસ છે, તો મહિલા સેવાદળથી અમે વિચાર્યું કે મહિલાઓનું એક સંમેલન કરીએ, મહિલાઓની વાતો કરીએ, મહિલાઓને જાગૃત કરીએ, મહિલાઓની સુરક્ષા અને અત્યારના જે આપણે તાત્કાલિક બનાવો જોઈ રહ્યા છે તેમાં મહિલાઓની સુરક્ષા નથી, તો સુરક્ષા વિશે વાત કરીએ, એમના અધિકાર વિશે વાત કરીએ, તો એના માટે એક સંમેલન કર્યું હતું. તો સંમેલન પૂરું થયું ત્યારે બહેનોમાંથી એક માંગ ઉઠી કે અમારે અમારા પ્રશ્નો છે એ લઈ અને વિધાનસભામાં જવું છે. અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ને હવે આપણે ટીવી મીડિયાને થેન્ક્સ ટુ ટીવી મીડિયા, સોશિયલ મીડિયા કે એના માધ્યમથી આજે જન જન સુધી ખબર છે કે વિધાનસભામાં આપણા પ્રશ્નોને આપણે ઉઠાવી શકીએ. તો બહેનોએ કહ્યું કે આપણે એક વિધાનસભાનો આપણે જઈ અને આપણે ત્યાં જઈ અને રજૂઆત કરવી છે. તો મને કીધું પ્રગતિબેન તમારી આગેવાનીમાં જ નીકળીએ. તો અમે અમારા માનનીય પ્રમુખશ્રીનીને બધાની પરમિશન લીધી અને અમે વિધાનસભા તરફ જઈ રહ્યા હતા. ત્યાં જ હજી તો અમે રોડ ઉપર આગળ ગયા ત્યાં તો બેરીકર બંધ કરી દેવામાં આવે, પુરુષો દ્વારા મહિલાઓને ધક્કા મારવામાં આવે. તમે હાથને જો, કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે થોડા દ્રશ્યો આ ઝૂમકીન કરે. તેઓનો આરોપ છે કે તેઓને મારવામાં આવ્યા છે. આ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો, પ્રગતિબેન જણાવી રહ્યા છે કે તેઓને મારવામાં આવ્યા છે, તેઓની સાથે ખેંચતાણ કરવામાં આવી છે. આ દ્રશ્યો ગાંધીનગર ડીએસપી કચેરી ખાતે અહીંયા ડિટેન કરવામાં આવેલા છે. કોંગ્રેસ વાળ ખેંચી લેવામાં આવે આટલી ખરાબ રીતે મહિલાઓની સાથે મહિલા દિવસના દિવસે વર્તન. વારંવાર હું તો ટીવી ડિબેટ્સમાં જાઉં છું, ગુજરાતની જનતાને ખબર છે કે મારો ફેસ આવો નથી, મારા વાળ આવા નથી. લોકોને ખ્યાલ છે આ બેનને સાથે દંડા મારવામાં આવે. આ બેનને એક કિડની નથી, એ બેનને પેટમાં મારી પછાડી દેવામાં આવે, ત્યાં દંડા મારવામાં આવે, એમના ફોન જપ્ત કરી લેવામાં આવે અને એ પછી ડિટેન કર્યા પછી અમારા ભાઈઓને અંદર વેનની અંદર ચાર ચાર પાંચ પાંચ લાફા મારી દેવામાં આવે. અમને લોકોને ગોળ ગોળ ગાંધીનગરમાં ફેરવવામાં આવે. અમારી એક બેન બેભાન થઈ ગઈ અને અમે રિક્વેસ્ટ કરીને થાક્યા કે બેન તમે પ્લીઝ અમને મદદ કરો, અમને કોઈ પોલીસ સ્ટેશને પહોંચાડો, 108 બોલાવો. પણ જ્યાં સુધી એ બેન બેભાન ના થઈ ગઈ, જ્યાં એને ઓક્સિજનની કમી થઈ ગઈ હતી ત્યાં સુધી સરકારની કોઈ દયા જ નહીં, કોઈ પણ પોલીસની કોઈ દયા નહીં, માત્ર ને માત્ર સરકારના પીઠું તરીકે કામ કરશે. અને ડીએસપી કક્ષાના અધિકારી જેમ ફાવે એમ ગાળો બોલે, અમારા માનનીય અધ્યક્ષશ્રીને, અમારી મહિલાઓને, હવે એ મહિલાઓને જે ગાળો બોલી રહ્યા હતા, તો શું એના સ્થાનમાં પણ આજે મહિલા દિવસના દિવસે હું જનતાને પૂછવા માંગીશ કે શું એની એના સ્ટાફમાં મહિલાઓ જે કામ કરી રહી છે એ સુરક્ષિત છે, એમને પણ આવી જ ગાળો દેતા હશે ને. એટલે ગુજરાતની જનતાએ એ વિચારવાનું છે કે અહીંયા મહિલા સુરક્ષિત નથી, બાળકો સુરક્ષિત નથી, યુવાનો સુરક્ષિત નથી, તો આવતીકાલે ગુજરાત પણ સુરક્ષિત નથી, નથી ને નથી જ. અને અમે જરાય સંઘી વિચારધારા નથી રાખતા. કોંગ્રેસ પાર્ટીની વિચારધારા બહેનોને પુરુષ સમોવડી બનાવવાની છે, બહેનોને એજ્યુકેટેડ કરવાની છે, બહેનો આગળ આવે એના માટેની કોંગ્રેસની વિચારધારા છે. જ્યારે આ ભાજપી સંઘીઓ છે ને એની વિચારધારા એવી છે કે મહિલાઓ ખાલી બે કામ માટે જ હોવી જોઈએ, કે ઘરનું કામ કરે અને માત્ર ને માત્ર સંતતિ પેદા કરે. પણ અમે આ ગુજરાતમાં નહીં થવા દઈએ. આજથી મહિલાઓના આંદોલનના બીજ રોપાયા છે, મહિલા દિવસના દિવસે બીજ રોપાયા છે અને ગામડે ગામડે, તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે જઈ અને અમે આંદોલનો કરીશું. પ્રગતિબેન પણ પરમિશન નથી
કરી અને તમે રેલી અચાનક યોજવાનો પ્રયાસ કર્યો વિધાનસભા સુધી, એટલા માટે પોલીસે કાર્યવાહી કરી એવું પોલીસનું કહેવું છે? અરે ભાઈ, ક્યાં પરમિશન નથી, પરમિશન મળી હતી અમને વિધાનસભા જવા માટે. અરે લોકશાહીમાં પોતાનો અવાજ ઉઠાવવા માટે, પોતાની રક્ષા માટે, પોતાની સુરક્ષા માટે અમારે પરમિશન લેવા જવાની. બેનો ખુદ એમ કહી રહી છે કે મોંઘવારીનો માર છે, દીકરીઓના ગળા કપાઈ જાય છે. બેન, અમે અમારી દીકરીને સ્કૂલે ભણવા નથી મોકલતા કે ત્યાં એક કોઈક પણ વસ્તુમાં એસિડ નાખીને મારા દીકરાને કોઈક શંકી આવીને એસિડ પીવડાવી દેશે તો મારી દીકરીની ઉપર એસિડ છાંટી દેશે તો મારી દીકરીને કોઈક એકતરફી પ્રેમ કરતો છોકરો આવીને ગળું કાપી નાખશે, એનું નાક કાપી નાખશે. તો બહેનોનો જ અવાજ લઈ અને એક વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ બને છે કે અમે એ અવાજને લઈ અને ખાલી વિધાનસભા સુધી જઈએ કે એનું સોલ્યુશન આવે. પણ સરકાર પ્રમાણે નિયમ, એક મિનિટ, ભાજપ કયા નિયમોથી કામ કરે છે? ભાજપની રેલીઓ જ્યારે કોરોનાનો કાળ હતો ભાઈ, સીઆર પાટીલભાઈને જ્યારે પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારે સંખ્યા લિમિટેડ હતી કે 50 લોકો સિવાય વધારે કોઈ પણ ફંક્શનમાં ભેગું ન થવું. એ સીઆર પાટીલભાઈ સૌરાષ્ટ્રને કોરોનાનું એપી સેન્ટર બનાવી દઈ ત્યાં રાસડા રમે તો એને કોઈ નિયમો લાગુ ના પડે. એક પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વગરનું, માસ્ક પહેરેલું ના હોય તો ત્યાં કોઈ નિયમો લાગુ ના પડે. પણ કોંગ્રેસ અવાજ ઉઠાવે તો એ લોકોને નિયમો લાગુ પડે, કેમ કે એ લોકોને ડર છે કે કોંગ્રેસ જીવે છે ને ત્યાં સુધી એની સરમુખત્યાશાહીની સ્થાપના અમે લોકો નહીં થવા દઈએ. અમે લડશું અને કોંગ્રેસ એ મજબૂત છે. તમે જોવો છો, આજે મીડિયા પણ જોવે છે કે આજે 50 લોકો માટે થઈને આખા ગાંધીનગર અને આજુબાજુના એરિયાની પોલીસને અહીંયા ખડકી દેવામાં આવી છે આ કોંગ્રેસ. જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સાથે જ તમામ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત તક.